આ ઘટના અમદાવાદ શહેરની છે. પૂરી ઘટના 21 નવેમ્બરના દિવસે સામે આવી હતી. આ ઘટનાના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દ્રશ્યો જોતા ખ્યાલ આવી જાય છે કહીં ભારે બબાલ થઈ હશે. આ દ્રશ્યો પાંજરાપોળ વિસ્તારના છે. અહીં બે સગા ભાઈના મોત થયા હતા. બીઆરટીએસ બસની ટક્કરના કારણે બે સગા ભાઈના જીવ ગયા છે. અહીં જ રામ પરિવારના બે દીકરાઓએ જીવ ગુમાવ્યા હતા. પૂરી ઘટનાને શરૂઆત કરતા પહેલા એક શખ્સને સાંભળી લઈએ, તે શું કહે છે. મારી ગાડી સ્પીડમાં નથી. લોકો કહી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે કે તમે બાઇક આવતું તું ચડાવી દીધું. જાતે થોડી કોઈ ચડાવી દેતું હોય, કોઈને મારી થોડી નાખવાના. 45 ની ઉપર તો ગાડી જ નહીં ચાલતી મેડમ. સાંભળ્યું તમે, આ શખ્સ એવું કહે છે કે તે નિર્દોષ છે, તેનો કોઈ વાંક ગુનો નથી. પૂરી ઘટનામાં તે હરિશ્ચંદ્ર છે તેવી વાતો કરે છે. પરંતુ આ માણસની પોલ ગઈકાલે પકડાઈ ગઈ અને સત્ય સામે આવી ગયું. મારી ભૂલ નથી, મને પણ અફસોસ થાય છે. બસ બહુ ધીમે ચલાવતો હતો. આ શબ્દો છે બસ ડ્રાઈવરના. જે માણસે એક જ પરિવારના બે દીકરાના જીવ લીધા છે અને છતાં પણ આ માણસ એવી વાતો કરે છે કે તેને અફસોસ છે, પણ તેની ભૂલ નથી. આ શખ્સની ઓળખ કરી લઈએ. નામ ચિરાગ પ્રજાપતિ, રહેવાસી અમદાવાદ, હોદ્દો બીઆરટીએસ ડ્રાઈવર. પોલીસ જાપ્તામાં જોવા મળતો આ છે ચિરાગ. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે કંઈક અલગ જ વાત કરી હતી અને તે નિર્દોષ હોવાનું જણાવી રહ્યો હતો. ફરી એક વખત આ ચિરાગની વાતને સાંભળી લઈએ. બીઆરટીએસ યમરાજ બનીને જે બે યુવાનોનો ભોગ લીધો છે, જે ડ્રાઈવર બીઆરટીએસ ચલાવી રહ્યો હતો તે અત્યારે હાલ હાજર છે. કારણ કે જેટલી સ્પીડમાં ડ્રાઈવર આ ગાડી ચલાવી રહ્યો હતો જેના કારણે ઘટના બની, કઈ અફસોસ થી આ ઘટના બની છે, કેમ એટલી સ્પીડમાં ગાડી ચલાવતા હતા? મારી ગાડી સ્પીડમાં નથી. લોકો કહી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે કે તમે બાઇક આવતું તું ચડાવી દીધું. જાતે થોડી કોઈ ચડાવી દેતું હોય, કોઈને મારી થોડી નાખવાના. તો કેવી રીતના ઘટના બની? ઘટના કેવી રીતના બની? સ્પીડમાં સ્લીપ ખાઈને પડી ગયા બાઇક લઈ. તમારો કોઈ વાંક નથી? બીઆરટીએસ ક્યારેય સ્પીડમાં નથી ચલાવતા કોઈ. 45 ની ઉપર તો ગાડી જ નહીં ચાલતી મેડમ. આ ઘટના બની એમાં લોકોનું કેવું છે, જ નજરે જોનાર કે તમે સ્પીડમાં ગયા એટલે યુવાનો બાઇક જે સ્લીપ ખાઈ ગયા અને ટક્કર વાગી તમારી? એવું કંઈ નહીં મેડમ. કેમ કે સીસીટીવીમાં દેખાય છે તમે ગાડી ચલાવી દીધી, અટકાવી હતી. સિગ્નલ ચાલુ હતું તમે નીકળી ગયા હતા. સિગ્નલ ચાલુ નહોતું મેડમ. તમને કોઈ અફસોસ નથી લાગતો આ ઘટનાને લઈને? દુઃખ નથી થતું કે બે યુવાનો, બે ભાઈ, સગા ભાઈઓ જતા રહ્યા છે, એનું મા બાપનું જે આક્રંદ હતું તમને અફસોસ એવું? જાતે કરીને તો થોડી મેં મારી નાખ્યા, જાણબૂઝીને થોડી ને. મૃત્યુ તો થઈ ને લોકોને, પરિવારે તો ગુમાવ્યું. એની પત્ની અત્યારે ગર્ભવતી હતી. તમને કોઈ દુઃખ નહીં થતું આખી ઘટનાને લઈને? જ્યારે અત્યારે વિરોધ થઈ રહ્યો છે, બીઆરટીએસ બંધ કરવાની વાત કરે છે, બોલો. સ્પીડમાં તમામ ડ્રાઈવરો, તમારી વાત નથી, ઘણા બધા ડ્રાઈવરો ચલાવે છે, તમારી પણ એટલી સ્પીડ હતી. દુઃખ છે કે નહીં? દુઃખ તો આવે જ ને મેડમ. મારે ઘર બહાર રાખી. શું કહેશો એના પરિવારજનોને, જે મા અત્યારે રડી રહી છે, બે દીકરા ગુમાવ્યા છે? કંઈક તો પ્રતિક્રિયા હશે ને, દુઃખ તો કંઈ લાગણી વ્યક્ત કરશો ને. તમારાથી આ ઘટના બની છે, કોઈ જ લાગણી નથી તમને? જોયું, આ એ ડ્રાઈવર છે ચિરાગ પ્રજાપતિ, જે પોતે બીઆરટીએસ ચલાવી રહ્યો હતો અને આ ઘટનાને અંજામ આપી હતી. ચિરાગની વાત ખોટી. એફએસએલની તપાસ અને સીસીટીવીમાં સત્ય આવ્યું સામે. આ ઘટનામાં ચિરાગની દરેક વાત ખોટી પડી છે. પૂરી ઘટનામાં ચિરાગની બેદરકારીના કારણે બે સગા ભાઈના મોત થયા છે. સીસીટીવી ફૂટેજ એફએસએલની તપાસ બાદ બીઆરટીએસ બસના ચાલક ચિરાગ પ્રજાપતિ વિરુદ્ધ આઈપીસી કલમ 304નો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે ચિરાગ પ્રજાપતિએ જાણી જોઈને એવું કૃત્ય કર્યું કે જેનાથી કોઈનું મોત થાય, જેથી પોલીસે ફરી એક વખત ચિરાગ પ્રજાપતિની ધરપકડ કરી છે. અકસ્માતે મોત બાદ નોંધાયેલી ફરિયાદ અનુસંધાને તપાસ કરતા પોલીસને પુરાવા હાથ લાગ્યા અને જેના આધારે પોલીસે ગંભીર કલમનો ઉમેરો કર્યો અને હવે કાયદાનો સકંજો મજબૂત બન્યો છે. દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં બે છોકરાઓને મોત નિપજાવી હતી બીઆરટીએસની બસ દ્વારા ભટકાડીને. એમાં તપાસ દરમિયાન પોલીસનો પુરાવો મળેલા છે, જેના આધારે પોલીસ દ્વારા કોર્ટમાં 304નો ઉમેરા, જે માનવ સંહારની કલમ હોય છે, એનો ઉમેરા કરવા બાબત રિપોર્ટ કરવામાં આવ્યું અને કોર્ટ દ્વારા આ રિપોર્ટ એક્સેપ્ટ કરીને 304નો ઉમેરા તપાસમાં થયું છે અને આરોપીની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. ચિરાગે શું ભૂલ કરી?
ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી પોલીસે તપાસ કરતા મહત્વના પુરાવા મળ્યા હતા. ડ્રાઈવરને જાણ હતી કે રેડ સિગ્નલ છે, તેમ છતાં તેણે બસને બ્રેક ન મારી અને રેડ સિગ્નલ તોડી બંને ભાઈઓ પર બસ ચડાવી કચડી નાખ્યા. પરંતુ કોર્પોરેશન દ્વારા બસના કોન્ટ્રાક્ટર સામે શું પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહ્યું, કારણ કે કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. ચિરાગ જેવા લોકો વધુ કોઈનો ભોગ લે તે પહેલા જેલ ભેગા કરી દેવા જોઈએ. આ ઘટનાને લઈ અમદાવાદમાં ભારે રોષ છે. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાયદો આરોપીને આજીવન કેદની સજા પણ આપી શકે, પરંતુ જે રામ પરિવારે બે પુત્રો ગુમાવ્યા છે તેનો ખાલીપો કોઈ પૂરો નહીં કરી શકે. દુનિયાના બીજા લોકો માટે દિવાળી અને દશેરા આવશે, પરંતુ રામ પરિવારનો સૂરજ કાયમી માટે આથમી ગયો. કેમેરામેન રાજુ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.